વિદ્યાર્થી મિત્રો, તમને અગાઉના વિડિયોમાં ઈશ્વરભાઈ સક્રિયતા શ્રેણી વિશે મધ્યમાં રહેલી ધાતુઓ એનું નિષ્કાસન કેવી રીતે કરવું તો એ બાબતોની સમજ આવી, પરંતુ એ સક્રિયતા શ્રેણીમાં જે ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કાસન છે કે જે વધારે સક્રિય છે, ઓછી સક્રિય અથવા તો મધ્યમ સક્રિય, તો તેનું ઈશ્વરભાઈ તમને વિડીયોમાં સરસ વાત કરી. પણ હવે આમાં આપણે ટોચ પર એવી ધાતુ વિશે વાત કરવાની છે અને એ ધાતુનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરી શકીએ તેના વિશે આપણે જોવાનું છે. તો વધુ સક્રિય ધાતુ કઈ છે? તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ વગેરે આ ધાતુઓ વધારે સક્રિય છે. એને તમે જો કાર્બન વડે રિડક્શન કરીને છૂટી પાડવા જશો, નિષ્કર્ષણ કરવા જશો, તો એ નિષ્કર્ષણ થતું નથી. તો આવી ધાતુનું નિષ્કર્ષણ કરવું કેવી રીતે? તો એમ કહી શકાય કે આ કેમ કાર્બન વડે રિડક્શન પામતી નથી? તો કારણ કે આ ધાતુઓ હંમેશા તમે જોશો તો ઓક્સિજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે અને એને કારણે એ ધાતુને આપણે કાર્બન વડે છૂટી પાડી શકતા નથી તો આપણે નિષ્કર્ષણ કરી શકતા નથી. તો આવી ધાતુઓ તમે જોશો કે ઇલેક્ટ્રોલિસિસ મેથડ દ્વારા, એટલે કે વિદ્યુત વિભાજનની પદ્ધતિ વડે એવી ધાતુને આપણે છૂટી પાડી શકીએ. તો કેવી રીતે છૂટી પાડી શકાય? તો આવી જે ધાતુ છે, સોડિયમ છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, તો એને એના ક્લોરાઇડનું દ્રાવણ બનાવવામાં આવે અને એ દ્રાવણને બનાવીને એની અંદર તમે જો કે એનોડ અને કેથોડ બે સેલ અંદર બનાવીને આપણે એ ધાતુનું વિદ્યુત વિભાજનીય દ્વારા છૂટી પાડી શકાય. આમાં જે ધાતુ રહેલી છે એ ધાતુ તમે જોશો કે કેથોડ ધાતુ ઉપર છૂટી પડશે. અને તમે જોશો કે આમાં તમે જોઈ શકો છો કે કેથોડ ઉપર આકૃતિમાં તમે જોશો કે અહીંયા તમને આકૃતિ દ્વારા એને આપણે બાજુમાં એક છે શુદ્ધિકરણ, તે જ પ્રમાણે ઉપર અહીંયા પ્રોસેસ કરવામાં આવે છે. અને એમાં સોડિયમ તમે જોશો કે સોડિયમ આયન છે, પણ તમે જોશો કે એને ઇલેક્ટ્રોન એક મેળવી લઈ પાછો તો એ સોડિયમ ધાતુ છૂટી પડી જાય. અને એનોડ ઉપર તમે જો કે ક્લોરાઇડ છે તો એમાં Cl2 છૂટું પડે છે. એટલે તમે જોશો કે અહીંયા આપણે જે ધાતુ મેળવવાના છે, નિષ્કર્ષણ કરવાનું છે, એ તમે જો કેથોડ ધાતુ ઉપર ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિ દ્વારા આપણને સોડિયમ ધાતુ અહીંયા આપણને છૂટી મળે છે. ક્લોરાઇડ એ તમે જો કે આપણને બીજી કઈ રીતે ઉપયોગી આવી શકતો, પણ એ એનોડ ઉપર મળે છે. અહીંયા તમારે એટલું ધ્યાન રાખવાનું છે જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું જે સક્રિય ધાતુ છે તેને આપણે હંમેશા એના ઉપર મળે છે એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે તમે જોશો કે આપણે આ ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ. તો એવી ધાતુઓ કે જેનું કાર્બન વડે રિડક્શન શક્ય નથી, એવી ધાતુઓને આપણે ઇલેક્ટ્રોલિસિસ મેથડ દ્વારા, વિદ્યુત વિભાજનીય પદ્ધતિ દ્વારા તમે જોશો તેનું નિષ્કર્ષણ કરી શકો અને આ ધાતુને છૂટી પાડી શકો. અને કેથોડ ઉપર આ પ્રક્રિયા દર્શાવેલી છે એ તો એ પ્રમાણે આપણે ધાતુ છૂટી પડી શકે. તે પ્રમાણે એલ્યુમિનિયમને એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું દ્રાવણ બનાવીને તમે જોશો કે પછી આપણે એલ્યુમિનિયમ ધાતુને છૂટી પાડી શકીએ. આગલો પોઈન્ટ આપણો આવે છે કે ધાતુનું શુદ્ધિકરણ. ધાતુ તો આપણને મળી ગઈ, નિષ્કર્ષણ આપણે કરી દીધું, પણ એ ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપે મળતી નથી. કારણ કે આજે આપણે જ્યારે એને ઉદ્યોગમાં અથવા તો જ્યારે આપણે એને કોઈ ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરવો છે આપણે, તો ત્યારે એ ધાતુનું શુદ્ધિકરણ જરૂરી છે. એટલે કે શુદ્ધ ધાતુ હશે તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો એવી ધાતુને આપણે શુદ્ધ કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવો જોઈએ? તો ધાતુનું શુદ્ધિકરણ કરવા માટે તમે જોશો કે આપણે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ તરીકે ઉપયોગ કરવામાં આવે. એમાં કઈ ધાતુનું શુદ્ધિકરણ આપણે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ દ્વારા કરી શકાય? તો કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે. આવી ધાતુ તમે જોશો કે વ્યવહારની અંદર, એટલે કે આપણા ઉદ્યોગોમાં એનો શુદ્ધ ધાતુનો ઉપયોગ ખૂબ જરૂરી છે. એટલે આવી ધાતુને છૂટી પાડવા માટે તમે જોશો કે આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એની અંદર તમે જોશો કે કેથોડ અને એનોડ એ બે તમે જોશો કે એની અંદર સળિયા લેવામાં આવે છે. પણ કેથોડ અને એનોડ તરીકે પસંદ કોને કરવા? આપણે જે કંઈ ધાતુ છૂટી પાડવાની છે એના સળિયા લેવાના છે, પણ એની અંદર એક જે સળિયો છે તેને શુદ્ધ અને બીજો જે સળિયો છે તેને અશુદ્ધ તરીકે લેવાનો છે. પણ અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, આ પરીક્ષા માટે પણ તમને હું યાદ કહેવું છું કે તમારે જોશો કે તમારે એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો પરીક્ષામાં યાદ કરી રાખજો. તો એ અ છે અને અશુદ્ધ, આ એક વસ્તુ યાદ રાખજો કે તમારું પરીક્ષામાં કદાચ ખોટું પડવાનું નથી. એનોડ તરીકે અશુદ્ધ, અને પછી તો આપણને ખબર છે કે એનોડ અને કેથોડ આવે, એટલે કેથોડ તરીકે તમે જોશો કે શુદ્ધ ધાતુનું સળિયો લેવાનું છે. આ બે વાક્ય તમારે ખાસ યાદ રાખવાનું છે, એનોડ અ છે અને અશુદ્ધ ન અ, એટલે એનોડ તરીકે અશુદ્ધ ધાતુનું સળિયો લેવામાં આવે. ધારો કે આપણે અહીંયા તમને જે ઉદાહરણ આપેલું છે કોપરનું શુદ્ધિકરણ બતાવ્યું છે, કોપર ધાતુ આપણે શુદ્ધ મેળવીએ છીએ. તો હવે તમે સમજી ગયા છો
કે કેફર તરીકે તમે જોશો કે શુદ્ધ ધાતુના સળિયો આવવાનો છે અને અન્ય તમે જોશો એનોડ તરીકે અશુદ્ધ એટલે અન્ય તમે જોશો કે અશુદ્ધ કોપરનો સળિયો અને અન્ય તરફ તમારો શુદ્ધ ધાતુનો સળિયો તરીકે આવવાનો છે અને જે કે દ્રાવણ લેવાનું છે એ તમે જોશો કે જે ધાતુ છે એ ધાતુના ક્ષારનું દ્રાવણ તરીકે તમે લઈ શકો ઓલવેઝ હંમેશા કોપરને જ્યારે શુદ્ધકરણ કરો શુદ્ધિકરણ શરૂ કરવાનું હોય ત્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ એ વિદ્યુત દ્રાવણ તરીકે લેવામાં આવે છે બે સળિયા તમે એની અંદર રાખેલા છે સર્કિટ તમે બતાવી દીધી છે અહીંયા કળ છે અહીંયા બેટરી છે અને તમે કળ ચાલુ કરશો એટલે તમે જોશો કે સૌ પ્રથમ તો તમે જોશો કે આ જે કોપરમાં રહેલો જે કંઈ કોપર સર્કિટમાં રહેલું કોપર છે એ તમે જોશો કે આમાં હંમેશા શું થશે કે તમારી અશુદ્ધ ધાતુના સળિયા પરથી ધાતુ હંમેશા શુદ્ધ ધાતુના સળિયા પર જમા થતી જશે પહેલા તો આ જે દ્રાવણમાં રહેલો કોપર છે એનું વિદ્યુત વિભાજન થશે એટલે કે કોપર સલ્ફેટનું કોપર પ્લસ અને સલ્ફેટ માઇનસ એ બે આયનો છૂટા પડશે અને એ કોપર તમે જોશો કે એની ઉપર જમા થશે આ સળિયા ઉપર પણ આમાંનો જ્યારે કોપર તમારો વપરાય છે CuSO4 માં ત્યારે આ જે અશુદ્ધ ધાતુનો સળિયો છે એના પરનો કોપર પહેલા એની અંદર આવશે અને આ મારફતે આની ઉપર તમે જોયું કે શુદ્ધ કોપરના સળિયા ઉપર કોપર ધાતુ જમા થાય છે આ રીતે આપણને અશુદ્ધ ધાતુના સળિયામાંથી શુદ્ધ ધાતુ પર આપણને કોપર જમા થાય છે અને આપણે કોપર ધાતુને આ રીતે છૂટી પાડી શકીએ સાથે સાથે એની અંદર અશુદ્ધિ બી છે આપણે વાત કરી છે કે અશુદ્ધિ છે તો અશુદ્ધિ પણ પીગળેલી અવસ્થામાં નીચે તળિયા પર જમા થાય છે આપણે એને એનોડિક પંક તરીકે ઓળખી શકાય તો આ તમે જો કે એનોડની નીચે જ આ જમા થશે કારણ કે અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે છે એટલે અહીંયા જે અશુદ્ધિ જમા થશે ધાતુમાંથી છૂટી પડે અશુદ્ધ ધાતુના સળિયામાંથી તો નીચે જમા થશે અને એને આપણે એનોડિક પંપ તરીકે ઓળખીએ તો આ રીતે તમે જોશો કે એની અંદર આ રીતે પ્રક્રિયા થાય છે અને તમે જોશો કે આપણને કોપર ધાતુ છૂટી પડે છે આપણે એમ કહી શકીએ તો અહીંયા આપણે તમે જે કોપર ધાતુનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય તેની વાત કરી તેવી રીતે બીજી બધી ધાતુનું પણ આપણે શુદ્ધિકરણ કરી શકીએ અને આપણને શુદ્ધ ધાતુ આપણને માર્કેટની અંદર મળી શકે અને એની કિંમત આપણે વધારી શકીએ છીએ અહીંયા આ ટોપિક આ ઊભો થાય છે એના પછીના એસાઇનમેન્ટ આપ તમને મળશે ઓકે તો તમે ઘરે રહીને એ એસાઇનમેન્ટ લખશો ઓકે થેન્ક